विद्यार्थी मित्रों हूँ नीलम मिस्त्री अश्वमेघ विद्यालय केलापाडी धोरण 10 चैप्टर नंबर 2 में हवे आपणे बीजो टॉपिक जोवाना छे सामान्य क्षारमांथी मळता रसायन। तो हवे आपणे शीखी गया छे के हाइड्रोक्लोरिक एसिड अने सोडियम हाइड्रोक्साइडना द्रावणना संयोगीकरणथी उद्भवता अपन उद्भवता क्षार ने शू कहेवामां छे सोडियम क्लोराइड। बराबर एटले के हाइड्रोक्लोरिक एसिड अने सोडियम हाइड्रोक्साइड एटले के NOH वच्चे जो प्रक्रिया थाय तो अपने शूँ मळे छे क्षार वत्ता पाणी मळे छे। आ एसिड छे अने बेस छे। बराबर तो क्यों क्षार मळे छे अपने NaCl वत्ता H2। बराबर तो आ जे उद्भवतो जे क्षार छे एनुं नाम शूँ छे सोडियम क्लोराइड छे। बराबर जेनो उपयोग आपणे खोराकमां करीए छीए। बराबर आपणा घरे दरेकना घरे आपणे मीઠુંનો ઉપયોગ કરીએ છીએ તો એ મીઠું એ શું છે સોડિયમ ક્લોરાઇડ છે। ઓકે તો આ જે સોડિયમ ક્લોરાઇડ છે એ કેવો ક્ષાર છે તટસ્થ ક્ષાર છે। ખાસ ધ્યાન રાખજો મીઠું એ કેવો ક્ષાર છે તટસ્થ ક્ષાર છે। દરિયાના પાણીમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે અને આ ક્ષારોમાંથી સોડિયમ ક્લોરાઇડને અલગ કરેલું હોય છે। વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારનું નિક્ષેપણ થયેલું જોવા મળે છે અને આ મોટા સ્ફટિકો અશુદ્ધિને કારણે ઘણીવાર કયા રંગના દેખાતા હોય છે કથ્થઈ રંગના દેખાતા હોય છે તેને ખનિજ ક્ષાર કહેવામાં આવે છે। બરાબર જે મોટી અશુદ્ધિ ધરાવતા જે અશુદ્ધિ ધરાવતા જે કથ્થઈ રંગના આપણને સ્ફટિકો જોવા મળે એને શું કહેવામાં આવે છે તો ખનિજ ક્ષાર અથવા તો રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે। ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની ચાદર ઉદ્ભવી। ખનિજ ક્ષાર કોલસાની જેમ રચાયેલા હોય છે। હવે એમાં તમે મહાત્મા ગાંધી દ્વારા જે દાંડીકૂચ કરવામાં આવી હતી એના વિશે તો તમે સાંભળ્યું જ છે। બરાબર હવે આપણે આગળ જોઈએ સામાન્ય ક્ષાર રસાયણો માટેની કાચી સામગ્રી પૂરી પાડે છે। બરાબર એટલે કે આ જે આપણો સોડિયમ ક્લોરાઇડ સામાન્ય ક્ષાર છે એ સામાન્ય ક્ષાર દ્વારા આપણે આપણા દૈનિક જીવનમાં ઉપયોગી એવા અનેક પદાર્થો જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર સામાન્ય ક્ષાર રસાયણો માટેની કાચી સામગ્રી। બરાબર એવું શા માટે કહેવામાં આવ્યું છે તો સામાન્ય ક્ષારમાંથી આપણને દૈનિક જીવનમાં ઉપયોગી એવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH બેકિંગ સોડા પછી વોશિંગ સોડા બ્લીચિંગ પાવડર અને અન્ય પદાર્થો માટે મહત્ત્વની કાચી સામગ્રી આપણે શેમાંથી મેળવી શકીએ છીએ તો સામાન્ય ક્ષાર એટલે કે સોડિયમ ક્લોરાઇડમાંથી મેળવી શકીએ છીએ। બરાબર એટલા માટે અહીંયા કીધું છે કે સામાન્ય ક્ષાર એ રસાયણો માટેની કાચી સામગ્રી તરીકે વપરાય છે। બરાબર તો અહીંયા આપણે જોવાના છે કે એક જ પદાર્થ આ જુદા જુદા પદાર્થોની બનાવટમાં આપણને કેવી રીતે ઉપયોગી છે। બરાબર તો પહેલાં આપણે જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ। સોડિયમ હાઇડ્રોક્સાઇડની કેવી રીતે બનાવટ થાય છે તો જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે। બરાબર અહીંયા તમને એક આકૃતિ આપી છે એ આકૃતિ હું તમને દોરીને બતાવું। અહીં તમને આકૃતિ આપવામાં આવી છે તો એ આકૃતિ મેં અહીંયા દોરી છે। બરાબર તો અહીંયા શું કરવામાં આવે છે તો જે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ હોય છે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં બરાબર એટલે કે આ જે પાત્ર છે એ પાત્રમાં શું ભરવામાં આવે છે તો સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ ભરવામાં આવે છે। બરાબર અને એમાં વિદ્યુત પસાર કરવામાં આવે છે। બરાબર તો એમાં વિદ્યુત પસાર કરવા માટે બે વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે। બરાબર એમાંથી જે ધન ધ્રુવ ધરાવતો હોય એને એનોડ કહેવામાં આવે અને ઋણ ધ્રુવ ધરાવતો હોય એને કેથોડ। બરાબર આ એનોડ છે અને આ કેથોડ છે। ઓકે તો બે વિદ્યુત ધ્રુવો દ્વારા વિદ્યુત પસાર કરવામાં આવે છે। બરાબર અને એના કારણે આપણને શું મળે છે તો એના કારણે આપણને એમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળતો હોય છે। બરાબર એટલે એની
શું થશે તો જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તે વિઘટિત થાય છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બરાબર. અને આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? તો ક્લોર આલ્કલી પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર. હવે અહીંયા આપણે સોડિયમ NaCl નું જલીય દ્રાવણમાં ભરેલું છે, બરાબર. તો NaCl નું જલીય દ્રાવણ ભરવાથી એમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી શું થશે? એનું વિઘટન થશે, બરાબર. અને વિઘટન થાય છે ત્યારે શું થાય છે? તો અહીંયાથી Cl2 વાયુ બહાર મુક્ત થાય છે, અહીંયાથી H2 વાયુ મુક્ત થાય છે અને અહીંયાથી આપણને શું મળે છે? તો NaOH પ્રાપ્ત થાય છે, બરાબર. અને આ જે ભાગ છે અહીંયાથી શું પસાર કરવામાં આવે છે? તો દરિયાનું ખારું પાણી, બરાબર, એટલે કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ અહીંયાથી અંદર પસાર કરવામાં આવતું હોય છે. ઓકે, તો જ્યારે વિઘટનની પ્રક્રિયા થાય ત્યારે શું થાય? તો NaCl માંનો જે Cl હોય છે એ NO તરફ ગતિ કરે, બરાબર, અને OH- પણ NO તરફ ગતિ કરશે, કારણ કે Cl- ઋણ છે, OH- પણ ઋણ છે, બરાબર. એટલે ઋણ આયનો જે છે એ ધન ધ્રુવ તરફ ગતિ કરે છે, જ્યારે NaCl માંનો Na+ જે ધન ધ્રુવ છે એ કેથોડ તરફ ગતિ કરે છે, બરાબર. અને એટલા જ કારણે આપણને આ તરફ શું મળે છે? NaOH મળે છે, બરાબર. અને આ જે દર્શાવેલું છે શું છે? છિદ્રાળુ પડદો છે, બરાબર. શું છે? છિદ્રાળુ પડદો, બરાબર. તો જો સોડિયમ ક્લોરાઇડનું આપણે વિદ્યુત વિભાજન, બરાબર, આ જે આપણે પ્રક્રિયા કરીએ એને કઈ પ્રક્રિયા કહેવાય? વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે વિદ્યુત વિભાજન કર્યું કહેવાય, બરાબર. એટલે વિદ્યુત વિભાજન કરીએ તો આપણને શું મળે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. ઓકે, તો આપણે એનું સમીકરણ લખીએ. એનું સમીકરણ શું થશે? તો NaCl + H2O પાણીમાં બનાવેલું દ્રાવણ છે ને, જલીય દ્રાવણ છે, બરાબર. તો આપણને મળે છે NaOH + Cl2 વાયુ + H2 વાયુ, બરાબર. આ એક્વિયસ મળશે, આ ગેસ મળશે, આ પણ ગેસ સ્વરૂપે મળશે. અને અહીંયા આપણે NaCl લીધેલું છે એ પણ એક્વિયસ સ્વરૂપે પ્રવાહી લિક્વિડ. ઓકે, સમીકરણને બેલેન્સ કરીએ તો અહીંયા આપણી પાસે ક્લોરિન વાયુ કેટલા છે? અહીંયા 2 છે, અહીંયા 1 જ છે, એટલે 2 વડે ગુણાકાર કરીએ તો Na પણ 2 થઈ જશે. તો આ તરફ Na ને 2 વડે ગુણાકાર કરીએ. ઓકે, તો ઓક્સિજન 2 થઈ ગયા, તો અહીંયા ઓક્સિજન 2 છે નહીં, તો અહીંયા ઓક્સિજનને 2 કરીએ. તો હવે હાઇડ્રોજન 4 થઈ ગયા, તો આ તરફ 2 હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન થઈ ગયા, સમીકરણ સંતુલિત થઈ ગયું. ઓકે, હવે એનોડ પર જે ક્લોરિન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, બરાબર. તો કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ બને છે અને આ પદ્ધતિ આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે, બરાબર. ત્રણેય નિપજો ઉપયોગી છે એટલે કે જે ક્લોરિન વાયુ આપણને મળે છે, હાઇડ્રોજન વાયુ મળે છે અને સોડિયમ ક્લોરાઇડ મળે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. તો એ ત્રણેય નિપજો જે છે આપણને, આ જે ત્રણેય નિપજો મળી એ કેવી છે? આપણા માટે ઉપયોગી છે, બરાબર. તો એના ઉપયોગ પણ તમને અહીંયા ચોપડીમાં જે આકૃતિ આપી છે તો આકૃતિમાં બાજુમાં ઉપયોગ પણ દર્શાવેલા છે, બરાબર. હાઇડ્રોજન વાયુ શાના માટે ઉપયોગી છે? તો હાઇડ્રોજન વાયુ બળતણ માટે, માર્ગેરિંગ માટે, ખાતર માટે, ખાતરમાં એમોનિયાની બનાવટ માટે હાઇડ્રોજન વાયુ ઉપયોગી છે, બરાબર. એ જ પ્રમાણે ક્લોરિન વાયુ જળ ઉપચારની ક્રિયા માટે, સ્વિમિંગ પૂલમાં ઉપયોગી છે, PVC માટે ઉપયોગી છે, સંક્રમણ હારકો તરીકે ઉપયોગી છે, CFCની બનાવટમાં ઉપયોગી છે અને કીટનાશક તરીકે ક્લોરિન વાયુ ઉપયોગી છે, બરાબર. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ શાના માટે ઉપયોગી છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં અને કાગળની બનાવટમાં અને કૃત્રિમ રેસાઓની બનાવટમાં ઉપયોગી છે, બરાબર. તો અહીંયા જે આ ત્રણેય ત્રણ નિપજો આપણને મળે છે એ ત્રણેય ત્રણ નિપજોના ઉપયોગ પણ તમને 2 માર્કમાં
पूछी सकाय के सोडियम हाइड्रोक्साइड ना उपयोग लखो, हाइड्रोजन वायु ना उपयोग लखो, अथवा तो क्लोरीन वायु ना उपयोग लखो। तो अहीं तमने अलग थी थियरी नहीं आपवामां आवी, पण जे आकृति दोरेली छे आकृति में ज तमने ज्यां नीपज मळे छे त्यां एना उपयोगो दर्शावेला छे, तो ये खास ध्यान राखो। हवे आपणे जोईए विरंजन पाउडर नी बनावट। विरंजन पाउडर एटले कि ब्लीचिंग पाउडर, विरंजन पाउडर नुं बीजुं नाम शुं छे? ब्लीचिंग पाउडर। परीक्षा में खास ध्यान रखो, ब्लीचिंग पाउडर ना जगह तमने विरंजन पाउडर नाम पण उपयोग में लईने प्रश्न पूछी सके। ओके, तो हवे आपणे जोईए, तो आपणे जाणीए छीए कि क्लोरीन सोडियम क्लोराइड ना जलीय द्रावण विद्युत विभाजन दरमियान उद्भवे छे, बराबर। अने आ क्लोरीन वायु विरंजन पाउडर ना उत्पादन माटे उपयोग में लेवामां आवतो होय छे, बराबर। एटले के सोडियम क्लोराइड ना ज्यारे विद्युत विभाजन करवामां आवे छे तो तेना दरमियान आपणने शुं मळे छे? क्लोरीन वायु मळे छे, बराबर। तो आ जे क्लोरीन वायु उत्पन्न थाय छे ए क्लोरीन वायुनो उपयोग शेना माटे करवामां आवे छे? विरंजन पाउडरनी बनावटमां करवामां आवतो होय छे। क्लोरीननी शुष्क फोड़ेला चूना, बराबर, शुष्क फोड़ेला चूनानुं समीकरण शुं आवशे? CaOH2, बराबर। क्लोरीननी शुष्क फोड़ेला चूना साथे प्रक्रिया करता आपणने शुं मळे छे? विरंजन पाउडर मळे छे, बराबर। एटले के Cl2+CaOH2 गिव्स शुं मळशे? तो CaOCl2+H2O, बराबर। तो आज मळ्युं ए शुं छे? विरंजन पाउडर। खास ध्यान रखो, एनु अणुसूत्र पण परीक्षा में VSQ में पूछाय छे, विरंजन पाउडर नुं अणुसूत्र शुं छे? तो CaOCl2, बराबर, विरंजन पाउडर। अने आ जे विरंजन पाउडर ने CaOCl2 द्वारा दर्शावाय छे, तेम छतां तेनुं वास्तविक संगठन घणुं जटिल होय छे, बराबर। विरंजन पाउडर ने तमने उपयोग जणावेला छे। विरंजन पाउडर नो उपयोग छे टेक्सटाइल उद्योग में, सूतराव अने लीनन ना विरंजन माटे, कागड़ उद्योग में लाकड़ाना मावाना विरंजन माटे, तेमज लॉन्ड्री में धोयेला कपड़ाना विरंजन माटे, बराबर। एटले के विरंजन एटले ब्लीचिंग करवा माटे, आपणे कपड़ाने ब्लीच करीए छीए, बराबर। तो एवी रीते कागड़ उद्योग में पण लाकड़ाने अने मावाने ब्लीच करवामां आवतो होय छे, एना माटे विरंजन पाउडर उपयोगी छे। आ उपरांत एनो बीजो उपयोग छे रासायणिक उद्योगों में ऑक्सिडेशन करता तरीके। त्रीजो उपयोग छे पीवाना पाणी ने जंतुमुक्त बनावा माटे, बराबर, जंतुनाशक तरीके एनो उपयोग थाय छे। नेक्स्ट हवे जोईए आपणे बेकिंग सोडा आपणा દરેકના ઘરે રસોડામાં હોય છે, બરાબર। મમ્મી ઉપયોગ કરતી જ હોય છે, તમને લોકોને દરેકને ખબર જ હશે, બરાબર। અને એ શાના માટે ઉપયોગ કરે છે એ પણ તમને લોકોને ખ્યાલ હશે। ઓકે, તો થોડી એની માહિતી મેળવીએ કેવી રીતે બનાવવામાં આવે છે। રસોઈઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે ઉપયોગી સોડા એટલે કે બેકિંગ સોડા, બરાબર। આપણે જ્યારે પણ ભજીયા કે એવું કંઈ પણ વસ્તુ બનાવતા હોઈએ તેમાં બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર। તો એને શાના માટે? તો એને જે પકોડા બનાવીએ છીએ, ભજીયા બનાવીએ છીએ, એને ક્રિસ્પી અને કરકરા બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। કેટલીક વાર ખોરાકને ઝડપથી બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર। એટલે કે જો બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો ખોરાકની જે બનવાની જે પ્રક્રિયા છે એ કેવી થઈ જાય છે? ઝડપી થઈ જાય છે। આમ કેટલીક વાર ઝડપી ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આવે છે। સંયોજનનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, બરાબર। આપણે એમ શીખી જ ગયા છે ખાવાનો સોડા એટલે કે NaCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર। એને જે શું કહેવામાં આવે છે? બેકિંગ સોડા કહેવામાં આવે છે। તે કાચી સામગ્રીઓ પૈકીના એક સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી બને છે, બરાબર। એ કેવી રીતે બનાવવામાં આવે છે? તો કાચી સામગ્રીઓ પૈકીના સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી બને છે, બરાબર। એટલે કે એની જે બનાવટ છે એમાં શું વાપરવામાં આવે છે? તો સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એટલે કે NaCl અને H2O વત્તા CO2 પ્લસ NH3 ગીવ્સ શું મળશે?
તો NH4Cl પ્લસ NaHCO3 બરાબર, સોડિયમ સોરી એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણને મળે છે બરાબર. તો અહીંયા તમે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની તો અહીંયા જે આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બિનક્ષારીય બેઝ છે બરાબર. તો અહીંયા જો આપણે લખાણ લખવું હોય તો કેવી રીતે લખી શકીએ, તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતાં શું મળે છે આપણને, બેકિંગ સોડા મળે છે બરાબર. સમીકરણ લખશું અને ત્યારબાદ સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ, બેકિંગ સોડાનું જે રાસાયણિક નામ છે એ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ છે બરાબર. અને તે મંદ બિનક્ષારીય બેઝ છે અને ખોરાક રાંધતી વખતે જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે એ નીચે મુજબની પ્રક્રિયા આપે છે બરાબર. એટલે કે કેવી પ્રક્રિયા આપે છે, તો જ્યારે આપણે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે NaHCO3 ને જો ગરમ કરશું બરાબર, એટલે કે ખોરાકમાં નાખશું તો એ ગરમ થશે, તો એ કેવી પ્રક્રિયા આપશે, તો Na2CO3 પ્લસ H2O વાયુ સ્વરૂપે એટલે કે વરાળ સ્વરૂપે અને બીજું મળશે CO2 ગેસ બરાબર. અહીંયા Na2CO3 જે છે એ સોલિડ સ્વરૂપે મળશે બરાબર. તો જ્યારે આપણે ખોરાકના રાંધતી વખતે એને ગરમ કરશું ત્યારે આપણને એ આ પ્રકારની પ્રક્રિયા આપે છે બરાબર. તો આ જે Na2CO3 છે એ શું છે, શું છે, તે ધોવાનો સોડા છે બરાબર. તે આપણે નેક્સ્ટ થિયરીમાં જોઈએ. એના ઉપયોગ જોઈ લઈએ, બેકિંગ સોડાના ઉપયોગ. તો બેકિંગ સોડાના ઉપયોગ છે, બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જે આ મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ એ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે બરાબર. અને બેકિંગ પાવડર શેમાં વપરાય છે એ આપણને દરેકને ખબર છે બરાબર. કેકની બનાવટમાં, ઢોકળા બનાવીએ એમાં બરાબર, સ્પોન્જી પાઉની બનાવટમાં, જે સ્પોન્જી વસ્તુ આપણે બનાવવાની હોય એમાં આપણે બેકિંગ પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર. તો બેકિંગ પાવડર એ શાનું મિશ્રણ છે, તો બેકિંગ પાવડર એ બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ છે. બીજો એનો ઉપયોગ છે, તેને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે. બીજો એનો ઉપયોગ છે કે તેને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતો CO2 વાયુને લીધે પાઉ છે, કેક છે તથા ભજીયા છે એ ફૂલે છે બરાબર. પરિણામે તે નરમ અને પોચા બનતા હોય છે બરાબર. એટલે કે એનું જે સમીકરણ છે શું થશે, NaCO3 પ્લસ એચ પ્લસ ગિવ્સ શું મળશે, તો CO2 પ્લસ H2O બરાબર, ને વત્તા એસિડનો સોડિયમ ક્ષાર. કોઈ પણ એસિડમાંથી ઓકે. નેક્સ્ટ ત્રીજો ઉપયોગ છે એનો, એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે આગળ જોઈ જ ગયા છે બરાબર, ખોરાકના પાચનમાં pHનું મહત્ત્વ. એમાં મેં તમને એન્ટાસિડમાં કોનો ઉપયોગ થાય તો આપણે કીધું છે કે ખાવાનો સોડાનો ઉપયોગ થાય છે બરાબર. તો ત્યાં પણ આપણે એ ઉપયોગ જોઈ જ ગયા છે. નેક્સ્ટ બીજો એનો ઉપયોગ છે, સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે પણ વપરાય છે. અને પાંચમો ઉપયોગ છે એનો, ચેપનાશક તરીકે. છઠ્ઠો ઉપયોગ છે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. અને સાતમો ઉપયોગ છે, ઘરગથ્થુ ઉપયોગ તરીકે એનો ઉપયોગ થતો હોય છે ઓકે. નેક્સ્ટ હવે જોઈએ આપણે ધોવાનો સોડા. આ દરેક થિયરી IMP છે બરાબર, એટલે દરેકમાંથી કોઈ એક તો પૂછાય છે એટલે તમારે તૈયારી કરવાની રહેશે બરાબર. હવે આપણે જોઈએ ધોવાનો સોડાની બનાવટ અને તેના ઉપયોગ બરાબર. તો અહીંયા મેં તમને જણાવી જ ગઈ છું, અહીંયા આપણને શું મળે છે, ધોવાનો સોડા મળે છે બરાબર. તો આપણને જે ધોવાનો સોડા મળશે એ શેમાંથી મળશે, તો બેકિંગ સોડામાંથી જ આપણને ધોવાનો સોડા મળે છે બરાબર. તો એની બનાવટ લખીએ, બેકિંગ સોડાને ગરમ કરવાથી આપણને સોડિયમ કાર્બોનેટ મળે છે. સમીકરણ આવશે NaCO3 સોલિડ, એને ગરમ કરીએ એટલે આપણને શું મળે છે, સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા મળે છે બરાબર.
समीकरण बैलेंस करवानू रहेशे आपणे। तो समीकरण बैलेंस करिए तो अहीं सोडियम की संख्या बे छे, अहीं एक ज छे एटले बे वडे गुणाकार करशुं तो हाइड्रोजन की संख्या अहीं बे थई जशे, अहीं हाइड्रोजन बे छे ज बराबर। कार्बन की संख्या बे थई जाय छे तो अहीं कार्बन की संख्या एक अने आ बे बराबर। ऑक्सिजन की संख्या त्रण दू छ तो अहीं त्रण चार पांच अने छ, समीकरण संतुलित थई गयुं। ओके, હવે આ જે સોડિયમ કાર્બોનેટ છે એ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકરણ કરવામાં આવે છે। શું કરવામાં આવે છે? પુનઃસ્ફટિકીકરણ બરાબર। હવે સ્ફટિકીકરણ તો આપણે શીખી જ ગયેલા છે બરાબર, તો એનું પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવે તો આપણને શું મળે છે? ધોવાનો સોડા મળે છે બરાબર। એટલે કે એને ટુ સીઓ થ્રી સોલિડ પ્લસ ટેન એચ ટુ ઓ લિક્વિડ ક્યુસ, શું મળશે? એન એ ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ ઓ સોલિડ બરાબર। પુનઃસ્ફટિકીકરણ કરવાથી આપણને સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા પ્રાપ્ત થાય છે। એનો ઉપયોગ જોઈએ તો આ જે ધોવાનો સોડા છે એ પણ શું છે? બેઝિક સાર છે બરાબર। એનો પહેલો ઉપયોગ છે કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, બીજો ઉપયોગ છે બોરક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, ત્રીજું છે ઘરમાં સફાઈ કરતા તરીકે, ચોથું પાણીની કઠિનતા દૂર કરવા માટે, પાંચમું કાગળ ઉદ્યોગમાં, કાગળ અને કાપડ ઉદ્યોગમાં, અને છઠ્ઠું પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે બરાબર। ધોવાના સોડાનો ઉપયોગ આપણને દરેકને નોર્મલી ખબર જ છે બરાબર, કાચ અને સાબુ જેવા સંયોજનની બનાવટમાં, બીજું બોરેક્સ જેવા સંયોજનની બનાવટમાં, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, પાણીની કઠિનતા દૂર કરવા માટે કાગળ અને કાપડના ઉદ્યોગમાં, ઓકે, અને ઘરમાં સફાઈ કરતા તરીકેનો ઉપયોગ થતો હોય છે બરાબર। તો આ થયા ધોવાના સોડાના ઉપયોગ। ઓકે, તો અહીં આપણા સામાન્ય ક્ષારમાંથી જે રસાયણો પ્રાપ્ત થાય છે એ થિયરી પૂર્ણ થાય છે। હવે ત્યારબાદ આપણો એક નાનો ટોપિક બાકી રહી જાય છે અને એ છે જીપ્સમ બરાબર। તો જીપ્સમ પણ આઈએમપી થિયરી છે, એ પણ પરીક્ષામાં ખાસ પૂછાય છે બરાબર, તો એ પણ આપણે જોઈ લઈએ। સોરી, જીપ્સમ નહીં પણ જીપ્સમમાંથી આપણે મેળવીએ છીએ પ્લાસ્ટર ઓફ પેરિસ બરાબર। તો એ પ્લાસ્ટર ઓફ પેરિસની આપણે ચર્ચા કરવાના છે, કેવી રીતે આપણે જીપ્સમમાંથી મેળવીએ છીએ। ઓકે, તો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જોઈએ આપણે તો જ્યારે જીપ્સમને બરાબર, જીપ્સમને કેટલા તાપમાને? તો પીઓપીની બનાવટ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને બરાબર, આ જે તાપમાન આપેલું છે એ ખાસ લખાવવું જોઈએ બરાબર। 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે બરાબર। જીપ્સમને જ્યારે 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એ પાણીનો અણુ ગુમાવે છે બરાબર, અને પાણીનો અણુ ગુમાવીને શું બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે। તો સમીકરણ લખીએ આપણે CaSO4 ઇન્ટુ 2H2O બરાબર, તો આનું નામ શું છે? જીપ્સમ બરાબર। એને ગરમ કરશું કેટલા તાપમાને? 373 કેલ્વિન તાપમાને, તો એ પાણીનો અણુ ગુમાવે છે એટલે CaSO4 ઇન્ટુ H2O સોલિડ પ્લસ H2O ગેસ વરાળ સ્વરૂપે મુક્ત થશે પાણી। સમીકરણને બેલેન્સ કરશું તો શું થશે? અહીંયા કેલ્શિયમ, ઓકે, અહીંયા બેધું ચાર હાઇડ્રોજન છે બરાબર, અહીંયા પણ બેધું, ઓકે, અહીંયા હાઇડ્રોજન ચાર છે તો અહીંયા પણ બે ને બે ચાર હાઇડ્રોજન છે। ઓક્સિજનની ગણતરી કરીએ તો ચાર ને આ બે છ, અહીંયા ઓક્સિજન થશે ચાર પાંચ છ બરાબર। કેલ્શિયમની ગણતરી કરીએ, આ તરફ એક છે, આ તરફ એક છે, સલ્ફર એક છે ને અહીંયા પણ સલ્ફર એક છે બરાબર। ઓકે, અહીંયા આપણે સમીકરણ સંતુલિત કરીએ તો કેલ્શિયમ બે વડે ગુણાકાર થશે
तो अहीं जे कैल्शियम छे एने पण बे वडे गुणाकार करवो पड़शे बराबर। तो ऑक्सिजननी संख्या जो है तो चार दू आठ बराबर अने आ बे तो ये बेनो पण गुणाकार आनी साथे थशे बराबर। आखो चौरस थशे आ रीते ओके। तो आ चार दू आठ अने आ बे दू चार, आठ ने चार बार ऑक्सिजन थशे। अहीं गुणाकार करीए आपणे तो चार दू आठ अने बे दस बराबर। अहीं अगियार छे तेने त्रण वडे गुणाकार करिए तो त्रण ऑक्सिजन ले चार दू आठ ने बे दस, दस ने त्रण तेर, एक मिनट अने अहीं आ रीते गुणाकार थशे एटले चार दू आठ, आठ ने एक नौ, नौ ने नौ ने त्रण बार ओके। ऑक्सिजन त्रण थी बार थी एम बराबर। तो आ रीते आप समीकरण संतुलित करशूँ अथवा तो आ समीकरण आप आ रीते लखी सकी सी एस ओ फोर इंटू टू एच टू ओ गीव्स 373 केल्विन तापमान। अँ पानीना बे अणु है एट्ले सी एस ओ फोर इंटू अँ अणु वन हाफ ज हे बराबर वत्ता अहीं जे बाकी नो जणो अहीं वन हाफ आवी गयो तो बाकी केटला रिया 1.5 बराबर। तो 1.5 ने आपणे आ रीते लखी सकीए, आ रीते पण आपणे समीकरण लखी सकीए छीए ओके। तो आ जे मळे छे ए शुं मळे छे आपणने पीओपी प्लास्टर ऑफ पेरिस मळे छे ओके। હવે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમિહાઇડ્રેટ છે બરાબર। આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ મળ્યું એ આપણને શું મળ્યું, કેલ્શિયમ સલ્ફેટનો હેમિહાઇડ્રેટ, હેમિહાઇડ્રેટ મળે છે જેમાં કેલ્શિયમ જેમાં સીએ પ્લસ ટુના અને એસઓ ફોર માઇનસ ટુના બે આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો છે બરાબર। અને આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ સફેદ પાવડર હોય છે અને પાણી સાથે જો એને મિશ્ર કરવામાં આવે તો એ સખત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાઈ જાય છે બરાબર। એટલે કે આ જે હેમિહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટનો હેમિહાઇડ્રેટ મળે છે એને જો આપણે ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય, ફરીથી એ સખત બની જાય છે બરાબર, જે જિપ્સમ તરીકે ઓળખાય છે ઓકે। એનો ઉપયોગ છે બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં થાય છે। ફ્રેક્ચર થયેલા જે હાડકાં હોય છે એ હાડકાંને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે એનો ઉપયોગ થાય છે। ત્રીજો ઉપયોગ છે દાંતના ચોકઠા માટે બીબા બનાવવા માટેનો ઉપયોગ થાય છે। ચોથું રમકડાના રમકડા અને પૂતળા બનાવવા માટેનો ઉપયોગ થાય છે। પાંચમું બ્લેકબોર્ડ પર લખવાના જે ચોક હોય છે એ ચોકની બનાવટમાં એનો ઉપયોગ થાય છે। અને છઠ્ઠું પ્રયોગશાળામાં સાધનો અથવા તો પાત્રોને હવા ચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર વપરાય છે, પ્લાસ્ટર લગાડાય છે બરાબર। તો અહીં આપણા ચેપ્ટર ટુમાં જે ઇમ્પોર્ટન્ટ થિયરી હતી એ ઇમ્પોર્ટન્ટ થિયરી મેં તમને અહીંયા રિવિઝનમાં સમજાવી છે બરાબર। બાકીના જે અમુક પ્રશ્ન છે જે બે બે માર્કમાં પૂછી શકાય તો એ તમને મેં એસાઇનમેન્ટ આપેલું છે એમાં આવે છે, તો એ તમારે તૈયાર કરવા, જો નહીં સમજ પડે તો પૂછી લેવું ઓકે। થેન્ક યુ।